કોરોનાને કારણે ગુજરાત સરકારે 16 માર્ચ થી 29 માર્ચ દરમિયાન શાળાઓ બંધ રાખવાનો આદેશ થતા રવિવારે વાલીઓના મોબાઈલ પર સ્કૂલ સંચાલકોના મેસેજ શરૂ થઈ ગયા હતા. મોટાભાગની સ્કૂલોએ રજા વિશેની જાણકારી તો વાલીઓને આપી જ હતી, આ સાથે વિવિધ સૂચનાઓ પણ કર્યા હતા, જેમાં એક સૂચન એવું હતું કે સાવચેતી માટે રજા હોય, વેકેશનનો મૂડ બનાવી ફરવા ન ઉપડતા. આપણું નામ, આપણો પરિચય અને શાળા કેટલા દિવસથી કેટલા દિવસ સુધી બંધ રહે છે? જી, હું કુમારી દીપિકા શુક્લા, જરિયા પ્રેસિડેન્સી સ્કૂલ. પ્રવર્તમાન સંજોગોને કારણે રાજ્ય સરકારે જાહેર કર્યા મુજબ કોરોનાની મહામારીને કારણે જે વાતાવરણ ઊભું થયું છે એમાં રાજ્ય સરકારને સંપૂર્ણ સહકાર આપીને અને બાળકોના હિતમાં શાળા આજથી લઈને 29મી માર્ચ સુધીની બંધની જાહેરાત કરી દેવામાં આવી છે. બહુ નાના બાળકો ઇન્ફેક્શનનો ભોગ ના બને અને શિક્ષકોને પણ સૂચના છે વારંવાર સેનિટાઈઝર અને માસ્કનો ઉપયોગ કરીને કામ કરવાની. એ સાથે જ બે દિવસ બોર્ડની પરીક્ષાઓ ચાલુ છે, એમાં પણ વિદ્યાર્થીઓ ઈચ્છે તો માસ્ક પહેરીને આવી શકે, પણ શાળાની પરીક્ષાઓ પણ બંધ રાખવામાં આવી છે અને હાલ પૂરતી 29મી સુધી શાળા સંપૂર્ણ શૈક્ષણિક કાર્યશાળાનું બંધ રહેશે. એક સરકાર દ્વારા પરિપત્ર હતો, નવું શિક્ષણ ક્ષેત્ર પરીક્ષા પછી તરત ચાલુ થયું, શું કહેવું છે? હાલના સંજોગોમાં મારી બહુ નમ્ર વિનંતી પણ છે રાજ્ય સરકારને અને માંગણી પણ છે, જે રીતે સંજોગો ઊભા થયા છે એ રીતે 31મી માર્ચ પછી જ હવે પરીક્ષાઓ લેવાશે. એટલે યથાવત જે જૂનું શૈક્ષણિક વર્ષ હતું એમાં જે રીતે કરતા હતા એ રીતે થશે. લગભગ 15મી એપ્રિલ સુધી પરીક્ષાઓ ચાલશે, ત્યાર પછી પરિણામો અને મે વેકેશન તો યથાવત બંને જ જગ્યાએ રાખવામાં આવ્યું હતું. તો બહુ નમ્ર વિનંતી છે કે ચાલુ સાલ પૂરતું વેકેશન યથાવત રહે, પરીક્ષાઓ યથાવત રહે એપ્રિલમાં, અને નવું શૈક્ષણિક સત્ર જૂનથી જ શરૂ કરવામાં આવે તો જ પહોંચી વળી શકાય એમ છે. આશા છે શિક્ષણને લઈને બેઠેલા જે મહાનુભાવો છે એઓ આ બાબતને સમજે અને એને ન્યાય આપે. વાત બેન બાળકોની છે, ટીચરોનો કોરોના નહીં લાગે? બાળકો ખૂબ નાના છે એટલે જેટલું પ્રિવેન્શન આપણે એને કહીએ કે આટલી તકેદારી રાખવી એ કદાચ એ ન રાખી શકે. અને બીજું, બહુ નાના બાળકો એકબીજાને વારંવાર અડતા હોય છે અને પોતાની ચેષ્ટાઓ એકબીજા સાથે ઘણીવાર બહુ વહાલથી ભેટતા હોય છે. મોટા છે શિક્ષકો, સમજદાર છે, ઉંમરની મેચ્યોરિટી છે, એ લોકો સમજી શકે છે કે આપણે આ રીતના વાતાવરણમાં થોડા દૂર રહીને આ રીતે કામ કરવાનું છે. એ લોકો સલામતીના પગલાં લઈ શકે છે જે બાળકોમાં સંભવ નથી.